નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા સ્કૂલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિષય અંગ્રેજીમાં ધોરણ 3 યુનિટ 5 હિયર એન્ડ ધેર બરોબર તેનો અભ્યાસ કરીશું. હિયર H E R E હિયર એટલે અહીં, એન્ડ એટલે અને, અને ધેર T H E R E ધેર એટલે ત્યાં. સૌથી પહેલા તો આપણે આ યુનિટની અંદર નીચે આપેલા સ્પેલિંગ શીખવાના છે, જે હું તમને બધાને ફેર નોટમાં પણ આપીશ. T H I S ધીસ એટલે શું થશે? આ. T H A T ધેટ એટલે પેલું. H E R E હિયર એટલે અહીં. T H E R E ધેર એટલે ત્યાં. બધાને સમજાવું છું. સૌથી પહેલા આપેલું છે આપણને ધીસ. ધીસ એટલે આ. હવે ધીસ છે એ ક્યારે ઉપયોગી બને છે? તો આપણને પાસેની વસ્તુ દર્શાવે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, કે આ વસ્તુ નજીક છે અથવા તો પાસે પડેલી છે ત્યારે ધીસ વાક્યની અંદર મૂકવામાં આવે છે. પછી છે ધેટ. T H A T ધેટ એટલે પેલું. દૂરની વસ્તુ દર્શાવે છે. હવે કોઈ પણ વસ્તુ છે નજીક હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ, તો દૂર પડેલી હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે ધેટનો ઉપયોગ થાય છે, બરોબર. હવે ધારો કે મારી પાસે આ પુસ્તક છે, તો ધીસ ઇઝ અ બુક એટલે કે આ પુસ્તક છે. હવે બીજી બુકો છે એ મારી દૂર પડેલી છે, તો ધેટ ઇઝ અ બુક્સ એટલે કે તે પેલી પુસ્તકો છે એટલે કે દૂર પડેલી છે, બરોબર. પછી H E R E હિયર એટલે અહીં. પાસેની વસ્તુ દર્શાવવામાં આવે છે ત્યારે હિયરનો ઉપયોગ થાય છે, અને કોની સાથે કરવામાં આવે છે? તો ધીસની સાથે કરવામાં આવે છે. પછી છે ધેર. T H E R E ધેર એટલે ત્યાં. જ્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેરનો પણ ઉપયોગ થાય છે. પછી છે ઇટ. I T ઇટ એટલે તે. નિર્જીવ ચીજો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે. આપણે કોઈ પણ પક્ષીની વાત કરવી હોય, પ્રાણીની વાત કરવી હોય, નિર્જીવ ચીજો એટલે કે જેનામાં જીવ ન હોય તેવી કોઈ પણ વસ્તુની વાત કરવી હોય ત્યારે વાક્યની અંદર ઇટનો ઉપયોગ થાય છે. હવે જુઓ, તમને અહીંયા નીચે સરસ મજાના એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ આપેલા છે. પહેલું ચિત્ર છે ટ્રીનું, તો એ નજીક છે એટલે અહીંયા શું કીધું છે? ધીસ ઇઝ અ ટ્રી એટલે કે આ ઝાડ છે. પછી નીચે શું કીધું? તો ઇટ ઇઝ હિયર, તે અહીં છે. કોઈ પણ વસ્તુ પાસે પડેલી હોય તો આપણે એમ કહીએ કે આ વસ્તુ તો અહીંયા પડી છે. પછી આપેલું છે તમને બીજું ચિત્ર, પતંગ ઉડાડતા છોકરાનું, તો એમાં શું કીધું છે? ધેટ ઇઝ અ કાઇટ, કારણ કે જે પતંગ ઉડી રહી છે તે આકાશમાં છે અને દૂર છે, એટલે શું કહે છે કે પેલી પતંગ છે. ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. પછી તો નીચે તમને સરસ મજાની શિપનું ચિત્ર આપેલું છે અને કીધું છે કે ધેટ ઇઝ અ શિપ એટલે કે તે વહાણ છે, દરિયાની અંદર હોય ને અને તે દૂર છે, એટલા માટે ધેટ આવ્યું, તો તેની સાથે શું આવ્યું? ધેર આવ્યું. પછી આપેલું છે તમને પીકોકનું ચિત્ર. ધીસ ઇઝ અ પીકોક એટલે કે આ પીકોક એટલે મોર. સરસ, આપણું રાષ્ટ્રીય બર્ડ પણ છે, બરોબર. આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે જે પીકોક છે. ઇટ ઇઝ હિયર એટલે તે અહીં છે. હવે તમારે બધાએ આ પાઠની અંદર યાદ શું રાખવાનું છે? તો સૌથી પહેલા તો અહીંયા આપેલા 5 સ્પેલિંગ, અને બીજું કે ધીસ આપેલું હોય વાક્યમાં ત્યાં તમારે શેનો ઉપયોગ કરવાનો છે? હિયરનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, કોઈ પણ ખાલી જગ્યા હોય, વાક્ય હોય, એમાં સૌથી પહેલા આપણે શું જોવાનું કે વાક્યની શરૂઆતમાં શું આપેલું છે? તો ટી એચ આઈ એસ ધીસ આપેલું છે, બરોબર. તો હવે આપણે એમાં જવાબ શું લખશું? તો એચ ઈ આર ઈ હિયર એટલે કે અહીં લખશું.
પછી તો બીજું વાક્ય છે તો એમાં ધેટ આપેલું છે તો તમારે જોઈ લેવાનું કે હા તો સૌથી પહેલા તો આપણે વિચારવાનું કે ધેટ હોય તો શું આવે તો T H E R E ધેર એટલે ત્યાં હવે જુઓ પાના નંબર તમને 18 ઉપર છે ને બધી એની જ ખાલી જગ્યા આપેલી છે અહીંયા શું કીધું છે કે હિયર અને ધેર આ બેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાના આન્સર લખવાના છે હવે પહેલી ખાલી જગ્યા છે ધીસ ઇઝ અ ટ્રક હવે ધીસ ટાઈમ હોય એટલે આપણે શું લખવાનું ઇટ ઇઝ હિયર H E R E ઓકે પછી બીજું આપેલું છે આપણને ધેટ ઇઝ એન અમ્બ્રેલા તો ધેટ આપ્યું તો જવાબમાં શું લખવાનું T H E R E ધેર લખવાનું બરોબર પછી છે ધેટ ઇઝ અ કેટ હવે ધેટ આપ્યું એટલે પછી એમાં પણ શું આવશે ધેર આવશે T H E R E પછી ચોથું ધીસ ઇઝ એન એપલ આ સફરજન છે તો એમાં શું આવશે ઇટ ઇઝ હિયર H E R E બરોબર પછી એવી જ રીતના તમારે 10 10 ખાલી જગ્યા હવે મેં સમજાવ્યું એટલે બધાને આવડી જ જશે હવે નીચે આપેલી જે કવિતા છે એ હું તમને બધાને બીજા નેક્સ્ટ વિડિયોની અંદર આપી દઈશ અને સમજાવી દઈશ બરોબર પીરિયડની અંદર થેન્ક યુ